नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय पर्यावरण आसपास, प्रकरण 2 कान थी कान। तो पहला पाठनी समझूती आपी दो कि कान, तो कान शू कार्य करे छे? तो अपना कान अवाज सांभळवानो काम करे छे। अपना कान ने त्रण भाग में वेचायेला छे, बाह्यकर्ण, मध्यकर्ण अने अंतःकर्ण। आ त्रणे जे भाग छे, बाह्यकर्ण, मध्यकर्ण अने अंतःकर्ण, ए त्रणे भागनो पोतानो विशेष काम छे। आ प्रकरणनी अंदर प्राणीओ अने पक्षीओना कान, रुवाटी, तेमना पींछा ए बधानी चर्चा करी छे। એવું કહેવાય છે કે કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાય છે, તો કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી। જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે। કયા પ્રાણીઓના કાન બહાર દેખાય છે? તો કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે, અને તેમના શરીર પર વાળ પણ હોય છે। તો એવા પ્રાણીઓ કયા છે? તો કે ગાય, ભેંસ, ઘોડો, કૂતરો, વાઘ, સિંહ, ચિત્તો, હાથી, સસલું વગેરે। એ જ રીતે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓમાં કાનની જગ્યાએ મીંડા એટલે કે કાણા હોય છે, છિદ્ર હોય છે, અને તેમના શરીર પર વાળ હોતા નથી। તેમના જે કાન છે, જે કાણા તરીકે હોય છે, તે પીંછાથી ઢંકાઈ ગયેલા હોય છે, એટલે આપણને કાન તેમના દેખાતા નથી। તો એવા કયા પ્રાણીઓ છે? તો સાપ, અજગર, એ લોકોના કાણા દેખાતા નથી, પણ શું દેખાય છે? મતલબ કે કાણા દેખાય, પણ જે આપણા જેવા કાન છે તેવા દેખાતા નથી। જ્યારે કબૂતર, પોપટ, કાગડો, ચકલી, હોલો, લક્કડખોદ, હંસ, બતક, આવા જે પક્ષીઓ છે એ એના પીંછાથી તેમના કાન ઢાંકી દેતા હોય છે। તો આપણે પ્રકરણ 2 કાનથી કાનમાં મેઇન જે વસ્તુ આપણે જોઈ કે ભાઈ પ્રાણીઓના કાન બહાર દેખાતા હોય છે, અમુક પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી, તેની વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। અહીં તમને ચિત્ર આપ્યું છે, જુઓ, રમૂજી લાગતું હશે આ ચિત્ર। તો કોઈ કલાકારે આ પ્રાણીઓના ચિત્રો બનાવ્યા છે, તો આ પ્રાણીઓના માથા ઉપર જે કાન દેખાય છે, તમને આ બધા જે કાન દેખાય છે તે કાન ખોટા દોર્યા છે। તો એ કાન બીજા એક જે પ્રાણી છે તેને બીજા પ્રાણીઓના કાન અહીંયા દોરી દીધા છે, તો આપણને કેવું વિચિત્ર લાગે છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ હાથી, તો હાથીને કોના કાન લગાયા છે? ચિત્રમાં આપણને દેખાય છે, તો હાથીને જિરાફના કાન લગાવ્યા છે। અહીંયા નીચે તમારે આપેલું છે, એમાં નીચે જોઈને અવલોકન કરવાનું છે, ઉપર ચિત્રમાં આપણે જોવાનું છે। ત્યાર પછી બીજું પ્રાણી છે સસલું, તો સસલાને કોના કાન લગાવ્યા છે? તો કૂતરાના કાન લગાવ્યા છે। ત્યાર પછી ઉંદર, ઉંદરને કોના કાન લગાવ્યા છે? તો ઉંદરને હાથીના કાન લગાવ્યા છે। ત્યાર પછી જિરાફ, તો જિરાફને કોના કાન લગાવ્યા છે? તો જિરાફને સસલાના કાન લગાવ્યા છે। ત્યાર પછી કૂતરો, તો કૂતરાને કોના કાન લગાવ્યા છે? અહીંયા કૂતરો છે તમારી, કૂતરાને કોના કાન લગાવ્યા છે? ઉંદરના। એ જ રીતે ભેંસ છે, તો ભેંસને કોના કાન લગાવ્યા છે? હરણના। અને હરણને કોના કાન લગાવ્યા છે? ભેંસના। તો આવી રીતે એકબીજાના પ્રાણીઓના કાન અહીં કલાકારે દોરી દીધા છે, એટલે આપણને તે વિચિત્ર લાગે છે। આ બધા પ્રાણીઓ કેવા લાગે છે? આપણને વિચિત્ર લાગે છે। જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે। નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો?
क्या प्राणीना कान तमे जोई सकता नथी नीचे आपेला कोष्टक में लखो। अहीं तमने कोष्टक आप्या छे अने प्राणीओना नाम आप्या छे। कोष्टक छे प्राणीओ जेना कान आपणे जोई शकीए अने अहीं एवा प्राणीओना नाम लखवाना छे कि जेना आपणे कान जोई सकता नथी। तो सौथी पहला हरण, तो हरणना कान आपणे जोई शकीए छीए। पछी देड़को, तो देड़काना कान आपणे जोई शकता नथी। त्यार पछी माछली, तो माछलीना कान पण आपणे जोई शकता नथी। त्यार पछी कीड़ी, तो कीड़ीना कान पण आपणे जोई शकता नथी। कागड़ो, कागड़ाना कान पण आपणे जोई शकता नथी। भूंड, तो भूंडना कान आपणे जोई शकीए छीए। जिराफ, तो जिराफना कान आपणे जोई शकीए छीए। बिलाड़ी, तो बिलाड़ीना कान पण आपणे जोई शकीए छीए। वाघ, वाघना कान पण आपणे जोई शकीए छीए। एना पछी छे चकली, तो चकलीना कान आपणे जोई शकता नथी। भैंस, तो भैंसना कान आपणे जोई शकीए छीए। साप, तो सापना कान आपणे जोई शकता नथी। त्यार पछी गरोड़ी, गरोड़ीना कान पण आपणे जोई शकता नथी। त्यार पछी बतक, तो बतकना कान पण आपणे जोई शकता नथी। त्यार पछी हाथी, तो हाथीना कान आपणे जोई शकीए छीए। वांदरो, तो वांदराना कान पण आपणे जोई शकीए छीए। तो आ रीते अहीं प्राणીઓના નામ આપ્યા છે અને એ પ્રમાણે તમારે પુસ્તકમાં પ્રાણીઓના કાન જોઈ શકીએ છીએ અને નથી જોઈ શકતા તેનું વર્ગીકરણ કોષ્ટકની અંદર કરવાનું રહેશે। શું તમે વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા? તો આપણે અહીં એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે એવું વિચારો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેને ખરેખર કાન નથી હોતા? તો એ ચિત્ર તમને આપ્યા છે, એના કાન આપણે જોઈ શકતા નથી પરંતુ તેમના કાન હોય છે। પણ ક્યાં હોય છે? તો આ બધા જે પક્ષીઓ છે તેમને કાન હોય છે, આપણે જોઈ શકતા નથી, પરંતુ તેમના કાન તેમના પીંછામાં ઢંકાયેલા હોય છે અથવા તો તેમના કાન મીંડા આકારના હોવાથી આપણે તેમને જોઈ શકતા નથી। સામાન્ય નાનું છિદ્ર હોય તો આપણે તેમના કાન જોઈ શકતા નથી। અહીં તમને ચિત્ર આપ્યું છે, આપણે ચિત્રનું અવલોકન કરવાનું છે। તેના આધારે નીચે પ્રશ્નો આપ્યા છે કે ચિત્રમાં આપેલા પક્ષીઓના નામ કહો। કયા કયા ચિત્રો છે જુઓ, કયા કયા છે? તો પહેલી અહીંયા ચિત્ર છે મરઘી, બીજું ચિત્ર છે ચકલી, ત્યાર પછી પોપટ, ત્યાર પછી બતક અને ત્યાર પછી કાગડો। અહીં પ્રાણીમાં એક દેડકાનું ચિત્ર પણ આપેલું છે। બીજો પ્રશ્ન છે, તમે તેમના કાન જોઈ શકો છો? હવે અહીં જે પક્ષીઓ છે આટલે સુધી એ પક્ષીઓના કાન આપણને દેખાય છે? નથી દેખાતા। આ પક્ષીઓના કાન ક્યાં હોય છે? મેં અગાઉ તમને કીધું કે આ પક્ષીઓના કાન તેમના પીંછા પાછળ ઢંકાયેલા હોય છે, એટલા માટે આપણે તેમના કાન જોઈ શકતા નથી। આ બધાને કાન તો હોય જ છે, કાન વગર સાંભળી શકે નહીં, પરંતુ તેમના કાન આપણે જોઈ શકતા નથી, તેમના પીંછા પાછળ ઢંકાયેલા હોય છે માટે। તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી, બધાને કાન તો છે જ પરંતુ આપણે જોઈ શકતા નથી। બીજા એવા પ્રાણીઓ શોધો જેના કાન આપણે જોઈ શકતા નથી, તેમના નામ લખો। બીજા એવા કયા પ્રાણીઓ છે જેના કાન આપણે જોઈ શકતા નથી? તો માછલી, મગર, ગરોળી, માખી, મચ્છર, દેડકો, કાચિંડો, એ પ્રાણીઓના આપણે કાન જોઈ શકતા નથી। પક્ષીઓના પણ નથી જોઈ શકતા, કબૂતર, હોલો, હંસ, કોયલ, સમડી વગેરે પક્ષીઓના કાન પણ આપણે જોઈ શકતા નથી। આગળ, જેના કાન પંખા જેવા હોય તે પ્રાણીનું નામ આપણે અહીં લખવાનું છે। કોના કાન પંખા જેવા હોય? તો હાથીના। ત્યાર પછી જેના કાન પર્ણો જેવા હોય તે પ્રાણી, પર્ણો એટલે કે પાન,
પાન આકારના જેના કાન હોય છે તેવા પ્રાણી કયું છે? તો કે સસલું. જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તેવું પ્રાણી. કયા પ્રાણીઓના કાન માથાની ટોચ ઉપર હોય? તો હરણ અને જીરા. ત્યાર પછી જેના કાન તેમના માથાની બંને બાજુએ હોય તેવા પ્રાણીઓના નામ. તો એવા કયા પ્રાણીઓ છે જેના કાન માથાની બંને બાજુએ હોય? તો ભેંસ, ગાય, બળદ અને બકરી. તો આ પ્રાણીઓના કાન તેના માથાની બંને બાજુએ હોય છે. આગળના મુદ્દા આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.